નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દેવીય સંદેશ ભાગ 2 આત્મબળ. ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઋગ્વેદ 10:194 ના શ્લોકનો ભાવ, બધા લોકો એક સરખા સંકલ્પ વાળા બનો, બધાના હૃદય એક બનો અને મનમાં એક સ્થાપાયો જેથી કોઈ દુઃખ ન રહે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનો વિશેષ સંદેશ જણાવે છે કે મનુષ્ય સામાજિક પ્રાણી છે, તેનો સંબંધ સમાજ સાથે છે, તે સમાજનું એક અવિભક્ત અંગ છે. સમાજના સહકારથી જ મનુષ્ય પોતાના જીવનની પ્રવૃત્તિઓને યોગ્ય રીતે ચલાવી શકે છે. સામાજિક સંગઠન નિર્બળ માનવીને પણ બળવાન અને અશક્તને માનવીને પણ શક્તિશાળી બનાવી દે છે. સંઘે શક્તિ કલયુગે, અર્થાત આ કલયુગમાં સંગઠનમાં જ શક્તિ છે. સદગુણો વાળા થોડા પણ મનુષ્યનું સંગઠન બને તો તે સમાજ માટે ખૂબ જ કલ્યાણકારી સાબિત થાય છે. એક એક રેસાને ભેગા કરીને મોટું મજબૂત દોરડું બનાવી શકાય છે અને તેના દ્વારા પાગલ હાથીને પણ બાંધી શકાય છે. સંગઠનનો મહિમા અપરંપાર છે. સમાજમાં પ્રતિષ્ઠિત મનુષ્ય તરીકે જીવન રહેવા માટે લોક કલ્યાણની ભાવનાઓથી તરબોળ થયેલા મનુષ્ય સંગઠિત થઈને કાર્ય કરે છે. રાક્ષસી મનુષ્યના સંગઠનો તો દરેક જગ્યાએ જોવા મળે છે. ચોર, દુટાળા, ડાકુ, ભ્રષ્ટાચારી અને વ્યભિચારી મનુષ્યો હંમેશા એકબીજાની મદદ જીવના જોખમે કરે છે. ચોર અને ગુનેગારોની ટોળીઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્ય કરતી રહીને સમાજમાં દૂષિત વાતાવરણ ફેલાવતી રહે છે. આવી મુસીબતોની સામે લડવા માટે જ પ્રાચીન ઋષિઓએ એકતાનું મહત્વ સમજીને હંમેશા સંગઠન પર જ ભાર મૂકતા હતા. સંગઠનના મૂળ 3 તત્વો છે, વિચારોની એકતા, હૃદયની એકતા અને મનની એકતા. કોઈ પણ પ્રકારના સંગઠન માટે સૌથી પહેલી જરૂરિયાત છે કે સંગઠિત થનાર દરેક મનુષ્યમાં વિચારોની સમાનતા હોય. પરંતુ જો વિચારોમાં એકતા ન હોય, વિચારોમાં તફાવત કે મતભેદ હશે તો પછી તે સંગઠન મજબૂત બની શકતું નથી. જ્યાં વિચારોની એકતા હશે ત્યાં બધાનું લક્ષ્ય અને સાધ્ય એક જ હશે. તે એક લક્ષ્ય જ બધાને એક જ માળામાં બાંધી રાખવા સમર્થ બનશે. બીજી જરૂરિયાત છે હૃદયની એકતા. લક્ષ્ય ભલે એક જ પ્રકારનું હોય પરંતુ તેમાં દરેક મનુષ્ય હૃદયથી શુદ્ધ અને પૂર્ણ ભાવનાથી સહયોગી નહીં બને, બધાનું લક્ષ્ય એક હોવા છતાંય પૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાશે નહીં. મનની એકતા અત્યંત જરૂરી બાબત છે. લક્ષ્ય એક જ હશે, હૃદયની પૂરી સહાનુભૂતિ પણ હશે, પરંતુ જો કાર્ય કરવાની લગન નહીં હોય, પ્રેરણા નહીં હોય અથવા મનની પરિપક્વતા નહીં હોય તો તે સંગઠન પણ મજબૂત નહીં બની શકે. અધર કચરા મનથી કરેલું કાર્ય ક્યારેય પણ પૂર્ણ થઈ શકતું નથી. મનરૂપે લગામને બાંધી લઈને પૂર્ણ મનોયોગથી જ્યારે કાર્યને આગળ ધપાવવામાં આવશે ત્યારે જ સંગઠન સુવ્યવસ્થિત અને મજબૂત રહી શકશે. મનની અંદર પ્રત્યેક સમયે આવતા વિચારો માનવ જીવન ઉપર ઊંડી અસર થાય છે. વિચાર જ મનુષ્યને પ્રગતિ કરાવે છે અને વિચાર જ માનવીને અધોગતિની ખાઈમાં નાખી દે છે. માણસ જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે. મનનું ચિંતન આપણા બધા કાર્યોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલા માટે મનને હંમેશા કુવિચારોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. દ્રઢ આત્મશક્તિ દ્વારા જ આપણે અનેક પ્રલોભનોથી આપણું રક્ષણ કરી શકીએ છીએ. સ્વસ્થ અને જીવંત સમાજના ઘડતર માટે આત્મબળના પ્રચંડ તેજથી ધનવાન મનુષ્યનું સંગઠન આધારભૂત સાબિત થઈ શકે. જય ગુરુદેવ.